લાખણીના કામોડા ગામે સગાભાઈએ મિલકતની લાલચમાં સગાભાઈના પરિવારને કર્યો વેર વિખેર. રમેશભાઈ ગમનભાઈ બારોટ અને તેમના પત્ની પારુબેન બંને સાથે જીવન વિતાવી રહ્યા હતા. રમેશભાઈ બારોટની સંતાનમાં એકે બાળક ન હોવાથી તેમના નાના ભાઈ વિષ્ણુભાઈ બારોટે તાત્કાલિક મિલકત હડપ માટેનું રચ્યું કાવતરું. મિલકતની લાલચમાં પોતાના સગાભાઈને પેરાલિસિસની બીમારીની આડમાં શંકાસ્પદ હત્યા કરેલ છે તેવી રજૂઆત પોલીસને પારુબેન દ્વારા કરવામાં આવી. પોતાની સગી ભાભીને 6 મહિના અગાઉ મારી કુટી તેમના પિયર ધાનેરા ખાતે તેના પતિથી વિખૂટા પાડી તગેડી મૂકેલ. ગત તારીખ 28/12/2020 ના રોજ પોતાના સગાભાઈનો મૃત્યુ નિપજાવી પોતાની સગી ભાભી એટલે કે મૃતકની પત્નીને જાણ કર્યા વગર જ અંતિમ ક્રિયા પૂરી કરી દેવામાં આવી, જેની જાણ પોતાના પિયરમાં કાઢી મૂકેલ રમેશભાઈ બારોટની પત્ની પારુબેનને થતા જિલ્લાના પોલીસ વડાને કરાઈ લેખિત રજૂઆત. હવે આ ભોગ બનનાર અબળા મૃતકની પત્નીને પોલીસ સાચો ન્યાય અપાવવા માટે કોઈ સચ્ચાઈ બહાર લાવશે કે નહીં એ તો આવનારો સમય જ સાબિત કરશે. રિપોર્ટર ભમરાજી વાઘેલા, બનાસકાંઠા, થરાદ. પારુબેનને 12-13 વર્ષથી હું જાણું છું, એટલે મારે સંબંધ છે બેન જેવો, ભાઈ બેન જેવો. તેમને આવીને પારુબેને મને કીધું કે મહેશભાઈ, મારે આ તકલીફો છે કે મારા ધણીને મારા સાસરિયા પક્ષના વ્યક્તિએ લઈ લીધો છે અને મને મારી જોડીને મારા ઘેરથી મને કાઢી મૂકી છે. મારા ઘેરે કે મારા સાસરામ તું પાછી આવશે તો તને હું જાનથી મારી નાખીશ એવી એના દેવરે ધમકી આપી એમને, બરાબર. અને પછી પારુબેને કોર્ટની અંદર કોઈ અરજી મૂકી હતી અને એના પતિને લાવવા માટે 30 તારીખની મુદત કોર્ટથી મળી હતી અમને. પણ 28 તારીખના દિવસે પારુબેનના પતિને રમેશભાઈને એમના દિયોરે એમના સગા ભાઈએ એમને મારી નાખ્યા છે. એવી જાણ પારુબેનના કુટુંબને કોઈને જાણ થઈ નથી. પારુબેન, મારા પતિનું નામ રમેશભાઈ બારોટ, સાસરું મારું કમોડા. અમે 25 વર્ષથી સુખ શાંતિ બે જણા હળી મળીને રહેતા હતા. એમાં મિલકતની લાલચમાં મારો સગો દિયોર વિષ્ણુ, એ લાલચમાં મિલકતની લાલચમાં મારો સગો દિયોર વિષ્ણુ આવી અને મને મારી કૂટી અને મને કાઢી નાખી ધાનેરા મારા પિયરમાં. એમાં મારા ધણીના બેન મને વિખોટા પાડી નાખ્યા અને 30 તારીખના કોર્ટમાં મેં માગણી કરી મારા ધણીને લાવવા માટે. તો 28 તારીખના મારા સગા દિયોર વિષ્ણુએ મારા પતિને મારી નાખ્યો. એની મને કોઈ જોણ બીજી નથી કરી. મારા સગા દિયોર વિષ્ણુએ મારા પતિને મારી નાખ્યો પણ મને કોઈ જોણ બીજી કરી નથી. તો હું એસપી સાહેબ પાલમપુર અરજી લઈને સાહેબ તમને વિનંતી કરું, હું તમારા પાસે આવ્યું સાહેબ.